નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ ચારની અંદર આપણે મિત્રો જે વાર્ષિક પરીક્ષા લેવાની છે વિસી ગુજરાતીની તેના વિશે મિત્રો આપણે મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નિવડશે તો ચાલો મિત્રો તમારા સોલ્યુશનની વાત કરીશું તેના પહેલાં જો ચેનલમાં વાર આવેલા હશો તો મિત્રો ચેનલ નીચે જે લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન મિત્રો દેખાયું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો આપણી ચેનલમાં ધોરણ ચારના જે વિડીયો મૂકીશું જે તમને સૌ પ્રથમ મળતા રહેશે અને વિડીયો ગમે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો આપણે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ ચાર વિશે ગુજરાતીની જે મિત્રો આવશે તે આપણું કુલ ચાલીસ કોણનું પેપર હશે અહીંયા મિત્રો તમારે શાળાનું નામ લખવાનું છે વિદ્યાર્થીનું નામ લખવાનું છે વર્ગ તમારો કયો છે અને બેઠક નંબર છે તે મિત્રો તમારે લખવાનો છે ખાસ કરીને બેઠક નંબર મિત્રો તમારો જે હાજરી નંબર છે તે જ લખવાનો રહેશે અને મિત્રો પેપર છે એ તમારે જે અંદર મિત્રો તમારા પેપરની અંદર જ લખવાનું છે કોઈ સપ્લિમેન્ટરી તમને મિત્રો મળતી નથી હોતી પ્રશ્ન નંબર એક છે અહીંયા મિત્રો આપણો પ્રશ્ન છે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે જ્યારે મિત્રો આપણે પ્રશ્ન લખતા હોઈએ છીએ ત્યારે સૌ પ્રથમ આ ફકરો છે એ આપણે વાંચી સમજવાનો છે અને નીચે પ્રશ્નો આપેલા છે તેના જવાબો લખવાના છે અહીંયા આપણે જવાબો મિત્રો જોઈએ તમારા કે સિંહ ફરવા નીકળે ત્યારે બધા પ્રાણીઓ શું કરતા તો અહીંયા મિત્રો અહીંયા આપેલું છે કે ભાઈ એ ફરવા નીકળે એટલે બધા પ્રાણીઓ રસ્તો આપે એ એટલે કે સિંહ સિંહ ફરવા નીકળે એટલે પ્રાણીઓ શું આપતા હતા રસ્તો આપતા હતા તો એ આપણો જવાબ આવશે બીજું મચ્છર મારાથી સવાયો નીકળ્યો આ વાક્યમાં સવાયો હોવું એટલે શું સવાયો એટલે મિત્રો ચઢિયાતો હોવું તાકાતવાળું હોવું બરાબર ત્રીજું છે મચ્છર ખાલગ્યા પાસે આવીને ખાલગ્યા કરવા લાગ્યો તો અહીંયા મિત્રો તમને આપેલા છે ઓપ્શન તો કે ભાઈ મચ્છર સિંહ પાસે આવીને ગણગણાટ કરવા લાગ્યો ચોથું છે અભિમાન શબ્દનો મિત્રો સમાનાર્થી શબ્દ તો અભિમાન એટલે કમંડ થાય છે એનો સમાનાર્થી શબ્દ સિંહ તો પ્રાણી થાય તો કરોડિયો શું છે તો મિત્રો કરોડિયો એ જીવજંતુ કહેવાય છે એના પછી બ ની વાત કરીશું કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરામાંથી મિત્રો ખલગ્યા પૂરવાની છે અહીંયા તમને જે મિત્રો ખલગ્યા પૂરવા માટે જે શબ્દો આપેલા છે તો ચાલો આપણે ફકરો વાંચી અને તેનું મિત્રો જે તમારો ફકરો છે એ પણ પૂરીએ ગાંધીજીને આપણે બાપુના વહાલ સોયા નામથી યાદ કરીએ છીએ તો ખલગ્યાનું નામ આવતા આપણે આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે હવે અમારા બા તો આની અંદરથી કન્યાનું નામ બરાબર સ્ત્રીનું નામ હોય એ બા તરીકે ઓળખાય છે અહીંયા મિત્રો કસ્તુરબા છે બીજો કોઈ શબ્દ નથી સ્ત્રી માટે તો કસ્તુરબા આવશે પછી છે ગાંધીજી મહાન ખલગ્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો તો મહાન બંને આવશે પછી એના પછી જે કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં અઢારસો ઓગણસિત્તેરના એપ્રિલ માસમાં થયો હતો પિતાનું નામ છે ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું શું થયું હતું લગ્ન થયેલું હતું એના પછી મિત્રો કની વાત કરીશું સંવાદના આધારે કૌંશમાં વાક્ય દ્વારા ખલગ્યા પૂરવાની છે અહીંયા મિત્રો તમને ખલગ્યા પૂરવા માટે અહીંયા શબ્દો આપેલા છે વાક્ય આપેલા છે એ વાક્ય પસંદ કરીને આપણે ખલગ્યા પૂરીશું અહીંયા મિત્રો સંવાદ થાય છે દીપિકા અને કૃતિકા વચ્ચે દીપિકા કહે છે આજે અમારી શાળામાં વહેલા જવાનું છે તો દી કૃતિકા કહે છે કેમ તમારે પિકનિકમાં જવાનું છે દીપિકા ના ના સર સ્માર્ટ ક્લા ક્લાસમાં અંગ્રેજી બોલ બોલતા શીખવવાના છે તો કૃતિક કૃતિકા કહે છે હે આવા પણ ક્લાસ હોય છે અહીંયા મિત્રો આપેલું છે તમને બરાબર કે હે આવા પણ ક્લાસ હોય છે દીપિકા કહે છે હા પણ મને તો પિકનિકમાં જવાનું બહુ ગમે તો કૃતિકા કહે છે તો તું કેમ નથી જતી તો દીપિકા કહે છે કે ભાઈ મારી મમ્મી તો બસ ભણવાનું એટલું જ એટલે ભણવાનું જ કહે છે કૃતિકા કહે છે તું સમજાવજે કે પિકનિકમાં પણ શીખવાનું જ હોય છે દીપિકા હા હું જરૂર સમજાવીશ પછી કૃતિકા કહે છે તારા મમ્મી ના માને તો તું મને બોલાવવા આવજે બરાબર તો આ રીતે એમની વચ્ચે જે સંવાદ થાય છે આપણે ઉપર વાક્ય આપેલા છે તેમાંથી લખવાના હતા પ્રશ્ન બે છે એનો અ છે જાહેરાત વાંચીને મિત્રો જવાબ લખવાના છે અહીંયા પુસ્તક મેળો છે તે મિત્રો વિશ્વ પુસ્તક દિન નિમિત્તે આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પુસ્તક ખરીદે તો વીસ ટકા વળતર આપે છે શિક્ષકો ખરીદે તો દસ ટકા ધાર્મિક પુસ્તકો ખરીદે તો દસ ટકા વળતર સ્પર્ધાત્મક પરિક્ષાના પુસ્તકો ખરીદવામાં આવે તો પાંચ ટકા વળતર છે અને જો તમે પાંચસો રૂપિયાનું પુસ્તક ખરીદો છો તો એને મનગમતું એક પુસ્તક શું મફત મળે છે ફ્રીમાં મળે છે સ્થળ ક્યુ છે ક્યાં આગળ આ મેળો ભરાયો છે તો કે ભાઈ ઉત્તમ પુસ્તક ઘર આંબાવાડી અમદાવાદમાં ભરાયેલો છે કઈ તારીખે ભરાયું છે તો કે ભાઈ ત્રેવીસ એપ્રિલ બે હજાર વીસ સમય શું છે તો કે ભાઈ સવારે દસ વાગે આવવાનું છે અને રાત્રે આઠ વાગ્યા સુધી તમારે આવવાનું છે જો પછી આવો તો એ તમને પુસ્તકો છે તે મળશે નહીં અને છેલ્લે છે પુસ્તક આપણા સાચા મિત્રો છે હવે મિત્રો નીચે આપેલા છે પ્રશ્ન એના જવાબો લખવાના છે કે ભાઈ કયા પ્રસંગને ધ્યાનમાં રાખીને પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે આગળ જોયું કે ભાઈ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે જે ખાસ પ્રસંગ છે તેને ધ્યાનમાં રાખીને પુસ્તક મેળાનું આયોજન કરાયું છે બીજું સૌથી વધુ વળતર કયા પુસ્તક માટે રાખવામાં આવેલ છે તો મિત્રો જે વીસ ટકા છે એ વિદ્યાર્થીઓ માટેના પુસ્તક ઉપર રાખવામાં આવેલા છે ત્રીજું છે સલમા કેટલા રૂપિયાનું પુસ્તક ખરીદે તો એની કિંમત ચૂકવ્યા વગર વધારાનું પુસ્તક મળે તો પાંચસો રૂપિયા ઉપર એક પુસ્તક મફત મળે છે બરાબર તો પાંચસો રૂપિયાનું ખરીદવું પડે પુસ્તક મેળો કયા શહેરમાં યોજવામાં આવે છે તો મિત્રો સ્થળ હતું તે અમદાવાદ હતું પાંચમું છે માઇકલ ત્રેવીસમી એપ્રિલે પુસ્તક મેળામાં ગયો પણ તે પુસ્તક ખરીદી શક્યો નહીં તેનું કારણ શું હશે તો મિત્રો તેનું કારણ એક જ છે કે ભાઈ રાત્રે આઠ વાગ્યા પછી પુસ્તક ખરીદવા માટે ગયો હશે એટલા માટે એના પછી મિત્રો ક છે બ છે જોડકા જોડવાના છે અહીંયા આપેલું છે કે ભાઈ આજે એ છોડ મોટું તો શું થયું તો કે ભાઈ ઘટાદાર ઝાડ થઈ ગયું પાંચ નંબરનું છે આપણે અહીંયા પાંચ મૂક્યા માના પપ્પા કહે છે તો કે ભાઈ જીવનમાં હંમેશા નિડર બનો મમ્મીએ ના પાડી તો પણ તો કે એમ અમે વરસાદમાં પલળ્યા ગાંધીનગર નહીં ગુજરાતનું તો કે ભાઈ પાટનગર કહેવામાં આવે છે બે નંબર આવશે અને હું વેકેશનમાં ઘેર આવીશ ત્યારે આંબાવાડીએ રમવા જઈશું એના પછી મિત્રો અહીંયા તમારે નિશાની કરવાની છે કે ભાઈ સાડા છ દાયકા પહેલાંની વાત તો અહીંયા સાડા છ દાયકા એટલે કેટલા વર્ષ તો કે ભાઈ સાઠ વર્ષ બીજું છે તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા તો અહીં અખૂટ એટલે શું તો કે ભાઈ ખૂટે નહીં એવું બરાબર પછી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે વરખંડ તો કે ભાઈ હું ધોરણ ચારના વરખંડમાં ભણું છું હસું કોમેડી ફિલ્મ જોતાં મને હસવું આવ્યું એના પછી તમારે મિત્રો શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે સૌ પ્રથમ તમારે અહીંયા મિત્રો આવશે જે સ્વર વ્યંજન તો સ્વર આવે પછી વ્યંજન આવે તો સ્વરમાં ઓમકાર આવે પછી પંખી વૃક્ષ અને છેલ્લે મિત્રો જોડાક્ષરવાળું વાક્ય આવતું હોય છે જે ધ્યાન છે એના પછી સાચી જોડણી મિત્રો તમારે શોધી આ બંનેમાંથી સાચી જોડણી જે હોય એ પસંદ કરી અને વાક્ય ફરીથી લખવાનું છે અહીંયા સાચી જોડણી આબેહૂબ છે અહીંયા મિત્રો સાચી જોડણી હોશિયાર છે તો હોશિયાર રાખવાનું છે બરાબર આ ચેકી નાખવાનું છે અને આખું વાક્ય ફરી લખવાનું છે અહીં આ ચેકી એને આખું વાક્ય ફરીથી લખવાનું છે આ મિત્રો તમને આવડતી કોઈપણ એક કવિતાની સળંગ ચાર પંક્તિ છે એ તમારે અહીંયા લખવાની રહેશે પ્રશ્નચાર છે મિત્રો ગમે તે એક વિષય પર પાંચ વાક્ય લખવાના છે અહીંયા મિત્રો નિબંધ છે કે ભાઈ મારી શાળા ગમે છે કારણ કે મને મારી શાળા ગમે છે કારણ કે એના વિશે તમે પાંચ વાક્ય લખી શકો છો મારા પ્રિય શિક્ષક તેના વિશે પણ મિત્રો તમે પાંચ વાક્ય લખી શકો છો તો મિત્રો આ હતું તમારું ગુજરાતીનું પેપર આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો છે નેક્સ્ટ વિડીયો આપણે ગણિત વિષયનો બનાવીશું પાછા પર્યાવરણનું છે ઇંગ્લિશ હિન્દી પણ બનાવવાના છે બાકી તો તમામ વિડીયો મિત્રો બનાવવાના છે અને પ્લેલિસ્ટમાં જઈ અને મિત્રો જોતા રહેજો તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો વશે શેર કરજો અને ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરાવજો તો જય હિન્દ જય જય ગરવી ગુજરાત